નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટેનું ટેસ્ટ પેપર બનાવેલું છે એક ટેસ્ટ પેપર છે જેમાં આપણે અડતાલીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે તો મિત્રો કેટલા પ્રશ્નો સાચા પડે છે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ જરૂરથી કરજો તો ચાલો મિત્રો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે ગાંધીજીના પ્રિય વજન વૈષ્ણવ વજન તો તેને રે કહીએની રચના કોણે કરી છે તો સાચો જવાબ આવશે મિત્રો નરસિંહ મહેતા સેકન્ડ ક્વેશ્ચન વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું તો સાચો જવાબ છે નીતિ પંચ ગુજરાતનો સ્થાપના દિન કયો છે તો ગુજરાતનો સ્થાપના દિન એ પહેલી મે ઓગણીસો સાહીઠ એટલે કે સાચો જવાબ બનશે ઓપ્શન સી ચોથા નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લા છે તો ગુજરાતમાં હાલમાં કુલ તેત્રીસ જિલ્લા છે એટલે કે એ નંબર સાચો જવાબ સ્વાઈન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે દરેક મિત્રોને ખ્યાલ હશે સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે તો ડી ઓપ્શન સાચો જવાબ બનશે એચ વન એન વન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિની વય કેટલી હોય છે તો છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે એ ઓપ્શન પાસઠ વર્ષ સાતમા નંબરનો ક્વેશ્ચન ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે તો ભારતના સંસદમાં સાચો જવાબ બનશે બી ઓપ્શન લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણનો સમાવેશ થાય છે આઠમો ક્વેશ્ચન કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબલ પુરસ્કાર મળે છે તો ચાર ઓપ્શન આપેલા છે તો આઠમા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે સી ઓપ્શન એટલે કે બાળમજૂરોને છોડાવવા માટે આગળનો ક્વેશ્ચન નવમાં નંબરનો ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે તો ગોબર ગેસમાં મુખ્યત્વે સાચો જવાબ બનશે બી ઓપ્શન એટલે કે મિથેન ગેસ હોય છે ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા તો દરેક મિત્રોને ખ્યાલ હશે ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ છે ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃદ્ધ પસાર થાય છે તો ગુજરાતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે તો બારમા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે બી ઓપ્શન એટલે કે શેત્રિંજય પર્વત પર આવેલા છે આગળનો ક્વેશ્ચન તેરમા નંબરનો તેરમા નંબરના ક્વેશ્ચનમાં જોઈએ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ સુરત ખાતે આવી હતી એટલે કે સી ઓપ્શન ચૌદ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે તો અંબાજી તીર્થધામ અરવલ્લી પર્વતમાળામાં આવેલ છે પંદર નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે તો ચાર ઓપ્શન આપેલા છે નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે સાચો જવાબ બનશે ડી ઓપ્શન એટલે કે લાલ લીલો અને વાદળી ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા સોળમા ક્વેશ્ચનમાં દરેક મિત્રોને ખ્યાલ હોવો જોઈએ કે ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર નીલ આન્ડસ્ટ્રોંગ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બનશે સત્તરમો ક્વેશ્ચન મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે તો મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત થાય છે અઢારમો ક્વેશ્ચન ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે તો અઢારમા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે એ ઓપ્શન વૈશ્વિક તાપમાન વધારો ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે આ તો દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ કે જે ખેતરોમાં અનૈચ્છિક વનસ્પતિ એટલે કે જે વધારાની જે આપણે પાક ઉગે એની આજુબાજુમાં જે વધારાની વનસ્પતિ ઉગે છે એને નીંદળ કહેવામાં આવે છે વીસમો નંબરનો ક્વેશ્ચન સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કહ્યો છે આ પણ દરેક મિત્રોને ખ્યાલ હોવો જોઈએ સૌરમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે એકવીસમો ક્વેશ્ચન થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો થર્મોમીટરમાં પારો વપરાય છે બાવીસમો ક્વેશ્ચન પાણીનું પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે આપણ દરેક મિત્રોને ખ્યાલ હશે પાણીના અણુ રાસાયણિક સૂત્ર એચ ટુ ઓ એટલે કે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ હોય છે ત્રેવીસમાં નંબરનો ક્વેશ્ચન પેન્સિલમાં શું વપરાય છે તો મિત્રો પેન્સિલમાં ગ્રેફાઇટ વપરાય છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ બનશે પૃથ્વી પર ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે તો પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ હીરો છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બનશે પચીસમા નંબરનો ક્વેશ્ચન ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું હતું આ તો દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ સ્વામી વિવેકાનંદે આ સૂત્ર આપ્યું હતું આગળના ક્વેશ્ચન જોઈએ છવ્વીસમા નંબરનો યોગ્ય જોડકા જોડો જોડકા જોડવાના છે ચાર ઓપ્શન આપેલા છે નીચે ઓપ્શનમાં તમે જોઈ લો કયું જોડકું એવું હોય તો વિડીયોને સ્ટોપ કરીને પોતાની રીતે વિચારી શકો છો અને જવાબ મનમાં વિચારી શકો છો તો છવ્વીસમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે ડી ઓપ્શન એટલે કે પી ફોર એટલે કે બ્રહ્મો સમાજ તો આવે રાજા રામ મોહનરાય પછી આર્ય સમાજ તો દયાનંદ સરસ્વતી વહાબી આંદોલન તો સૈયદ અહમદ ખાન અને સરીતુલ્લા અને પંચમહાલ ભીલ સેવા મંડળ તો ઠક્કર બાપા સત્યાવીસ નંબરનો ક્વેશ્ચન ઓગણીસો સાતમાં જર્મનીમાં યોજાય આંતરરાષ્ટ્રીય પરિ સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તો સત્યાવીસમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે બી ઓપ્શન એટલે કે મેડમ ભીખાઈજી કામા હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી આવું કોણે કહેલું આ તો ખ્યાલ જ હશે તો આમાં સાચો જવાબ બનશે ગાંધીજીએ કીધેલું હતું એટલે કે સી ઓપ્શન સાચો જવાબ ઓગણત્રીસમાં ક્વેશ્ચનમાં સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ પ્રધાન કોણ હતા તો પ્રથમ ભારતના પ્રધાન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે તો ડી ઓપ્શન સાચો જવાબ બનશે કચ્છ જિલ્લામાં આવેલ છે એકત્રીસમાં નંબરનો ક્વેશ્ચન સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે તો સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક આવેલ છે બત્રીસ શ્રી કૃષ્ણના બાળમિત્ર સુદામાં ક્યાંના વતની હતા તો કૃષ્ણ શ્રી કૃષ્ણના બાળમિત્ર સુદામાં ક્યાંના વતની હતા સાચો જવાબ બનશે સી ઓપ્શન પોરબંદરના તેત્રીસનું ક્વેશ્ચન સોલંકી વંશના કયા રાજવીએ બિલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ નામે નગર વસાવી હતું તો તેત્રીસમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે બી ઓપ્શન કર્ણદેવ આગળના ક્વેશ્ચન જોઈએ મોહમ્મદ બેગડો કેમ કહેવાય છે ચાર ઓપ્શન આપેલા છે મોહમ્મદ બેગડો કેમ કહેવાય છે તો ચોત્રીસમાં સાચો જવાબ બનશે ડી ઓપ્શન એટલે કે તેને જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તેને મોહમ્મદ બેગડો કહેવામાં આવે છે હવે આગળના ક્વેશ્ચન ફરીથી જોડકા જોડો જોડકા જોડવાના છે ચાર ઓપ્શન આપેલા છે પોતાની રીતે વિચારી શકો છો કયું જોડકું સાચું પડશે હું ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં છું પાંત્રીસમાંમાં સાચો જવાબ બનશે બી ઓપ્શન એટલે કે પન્નાલાલ પટેલ તો માનવીની ભવાઈ ઝવેરચંદ મેઘાણી તો સૌરાષ્ટ્રની રસદાર કનૈયાલાલ મુરશી તો ગુજરાતનો નાથ અને ગોવર્ધનાથ ત્રિપાઠી તો સરસ્વતી ચંદ્ર એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બનશે આગળના ક્વેશ્ચન જોઈએ ડી ઓપ્શન સાચો જવાબ બનશે રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવે છે નર્મદા નદીનું મૂળ કયું છે દરેક મિત્રોને ખ્યાલ હશે ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાયેલું છે નર્મદા નદીનું મૂળ અમરકંટક છે અડત્રીસમા નંબરનો ક્વેશ્ચન સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી ગોદીયાર્ડ મળી આવે છે તો અડત્રીસમાં સાચો જવાબ બનશે ડી ઓપ્શન લોથલ ખાતે ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા તો ભારતમાં પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં સંજાણ બંદરે આવ્યા હતા ગુજરાતથી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો તો ગુજરાતી મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા સુનિતા વિલિયમ્સ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બનશે ચાલીસમાં આગળનો ક્વેશ્ચન જોઈએ એકતાલીસમાં નંબરનો ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે બેતાલીસ અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે તો અમદાવાદના ઝૂલતા મીના મિનારા કાલુપુરમાં આવેલા છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ટી ઓપ્શન સાચો જવાબ બનશે ગિરનાર છે રતન મહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો રતન મહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો સાચો જવાબ બનશે બી ઓપ્શન એટલે કે ચુંબાલીસમાં દાહોદ જિલ્લામાં આવેલ છે પિસ્તાલીસ નંબરનો ક્વેશ્ચન ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે તો ભારતના કયા રાજ્યને તો આપણું ગુજરાત છે જેને સૌથી લાંબો દરિયા કિનારો છે નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે તો નંબરના સાચો જવાબ બનશે ડી ઓપ્શન એટલે કે પી ક્યુ આર અને એસ એટલે કે જમ્મુ કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ આ બધા રાજ્યો ચીન સાથે સરહદ ધરાવે છે સુડતાલીસમાં નંબરનું ક્વેશ્ચન નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી યાદ રાખ્યું મિત્રો નથી તો સુડતાલીસમાં સાચો જવાબ બનશે એ ઓપ્શન વાન નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી તો કયું લોકનૃત્ય ગુજરાતનું નથી તો સાચો જવાબ બનશે બિહુ બિહુ જે છે એ ગુજરાતનું લોકનૃત્ય નથી તો મિત્રો આ હતા આજના ક્વેશ્ચન કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત